ગુજરાત સરકારના ગૃહ વિભાગે તમામ આંતરરાજ્ય અને આંતર જિલ્લાની ચેકપોસ્ટ બંધ કરી દેવાની સૂચના આપ્યા બાદ થરાદ પોલીસે થરાદ સાચોર હાઈવે પર હંગામી ચેકપોસ્ટ તૈયાર કરીને ચૌદ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસ ચોરી અને લૂંટની ઘટનાઓ અટકાવવામાં જેટલો રસ નથી દર્શાવી રહી તેનાથી વધારે રસ દારૂને લઈ દર્શાવી રહી છે થરાદમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે તેને અંકુશમાં લેવાને બદલે થરાદ પોલીસે ગૃહ વિભાગના ઉપરવટ જઈને ખરાદ સાચો હાઇવે પર હંગામી ચેકપોસ્ટના નામે નવી ચેકપોસ્ટ શરૂ કરી દીધી હતી ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર તેમણે બાતમી મળી હતી કે અમદાવાદ બાડમેર બસમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે જેથી બસ ધોભાવીને તેની તલાશી લેતા પોલીસે બસમાંથી ચૌદ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ સાથે રાણસિંહ દરબાર નામના શખ્સને ઝડપી પાડ્યો છે અને તેની સામે ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે નવાઈ બમાડે તેવી વાત એ છે કે આંતરરાજ્યો પર પોલીસની ચેકપોસ્ટ હતી ત્યારે પણ બે રોકટોક રીતે દારૂ ગુજરાતમાં ગુસ્સો હતો અને તેના લીધે જ પોલીસ જવાનોની કામગીરી પર પણ શંકા જતી હતી ત્યારે ગુજરાત સરકારના ગૃહ મંત્રાલયે ચેકપોસ્ટ જ બંધ કરાવીને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસના ચેકપોસ્ટ પર રોકાયેલા મહેકમને કાયદો વ્યવસ્થા જાળવવા માટે રોકવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં પોલીસ દ્વારા હંગામી ચેકપોસ્ટ શરૂ કરવામાં આવે તે પોલીસની મનસા પર સવાલો ઉભા કરી રહી છે ત્યારે પોલીસ ચેકપોસ્ટનો મોં મોહ છોડીને તેમના વિસ્તારમાં બનતી ચોરીઓ જેવી ઘટના અટકાવવા માટે તેમની શક્તિ ઉપયોગમાં લેવી જોઈએ થરાદ બીકે ન્યૂઝ ચેનલ માટે હાજર છે રાજપૂત